पादरा तालुकाना लूणा गामे पाणी पुरवठानी जे योजना हती ते अंतर्गत पाइपलाइननुं काम करवामां आव्युं हतुं। पादराना बांधकाम विभाग द्वारा रोड अने बांधकाम विभागमां पूछपरछ करता बांधकाम विभागे रोड खोदवानी परमिशन न आपी होवानी वात अत्यारे सामे आवी रही छे। કોન્ટ્રાક્ટરને એક સાઈડ જ જે તે જરૂર હોય એટલી જગ્યા ખોદી પાઇપલાઇન કરવાની મંજૂરી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરે પોતાનું કામ ઝડપી કરવા, પોતાના બિલ ઝડપી કાઢી લેવા માટે ગામ લોકોને હેરાન પરેશાન કરવાના બદઈરાદાથી લુણા ગામનો રસ્તો જે છે, મુખ્ય માર્ગ જે છે, વચ્ચેથી ખોદી નાખવાનું કાવતરું કર્યું છે। વાત કરવામાં આવે તો પાણી પુરવઠાના અધિકારી સાથે પણ અમારી વાત થઈ, તેઓએ પણ સ્વીકાર્યું છે કે આ બાબતે ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ છે, જે અમે તાત્કાલિક ધોરણે આના પર કામ કરીશું। જો કે આ વાત એ 3 મહિનાથી કહી રહ્યા છે ને, જેમાં માટી નખાવી અને તેનું સરફેસિંગ કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 20-25 દિવસ આવતા મહિનામાં ચોમાસું બેસી જશે, ત્યારે ગમે તેટલી માટી નખાવો તો ચોમાસામાં વરસાદ પડશે તો શું, ફક્ત કાદો જ કરવો છે, રોડ બનાવવાની કોઈ વાત નથી થતી। ત્યારે અધિકારી સાથે અમે રોડ વિભાગના અધિકારી સાથે વાત કરતા અધિકારીએ પણ એમ જણાવ્યું કે આ બાબતે કોન્ટ્રાક્ટ તેમજ ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે। ત્યારે આજરોજ પાદરા તાલુકાના લુણા ગામના યુવાસેના ગુજરાતના પ્રમુખ કાર્તિકસિંહ પઢિયાર સાથે સાથે લુણા ગામના તમામ જે છે સ્થાનિક અરજદારો આપણી સાથે જોવા મળી રહ્યા છે। જે રીતે જોઈ રહ્યા છો, તમામ લુણા ગામના જે છે અરજદારો અત્યારે અરજી લઈને આવ્યા છે, અધિકારી સાહેબના રૂબરૂ અરજી આપી છે, આપણે વાત કરીશું। કાર્તિકસિંહ, કેટલા કેટલા વિભાગમાં અરજી આપી છે, કેવા પ્રકારની? મામલતદાર સાહેબ શ્રી તેમજ સ્ટીડિયો સાહેબ તેમજ ધારાસભ્યશ્રી અત્યારે ગેરહાજર છે, તેમને પણ રજૂઆત અમે વહેલી તકે કરીશું। પરંતુ શરમની વાત તો એ છે કે કેટલા સમયથી આ નફ્ફટ લોકોએ રસ્તાની શરૂઆત કરી છે, હજુ એની પૂર્ણાહુતિ નહીં થઈ। શું આજ એમનું પ્રશાસન કહેવાય? શું આજ એમની બધી જવાબદારી કહેવાય? જવાબદાર વ્યક્તિઓ જ્યારે જવાબદારી લેવા તૈયાર ના થાય ત્યારે ખૂબ દુઃખની વાત છે। ભાવિનભાઈ, અમે કંઈ 4 લાઇનની તો વાત કરી નહીં, અમારે તો રોડની હાટલો રોડ જોઈએ છે, બીજી કોઈ અમારી માંગ છે નહીં, તો વહેલી તકે આ રોડની માંગ અમારી પૂરી કરવામાં નહીં આવે તો અમે બધા લુણા ગામના તમામ લોકો આંદોલન કરવા માટે તૈયાર છે, અને અમે જે કહીએ છીએ ને કરી બતાવીએ છીએ, યાદ રાખજો। તમામ અધિકારીઓ, લાગતા વળગતા તમામ લોકો સાંભળી લેજો, આ બહુ ખાસ વાત છે કે અમારી ગામની અંદર સગર્ભા બહેનો હોય, જે પ્રેગ્નન્ટવાળી બહેનો હોય, એ લોકોને કેટલી બધી તકલીફ પડે। અવાર જવારની અંદર તમે બધા આવ્યા છો, અધિકારીઓ પણ ગામમાં કેટલાય આવ્યા છે આપણા ગામની અંદર, તો બધા જોયું છે કે કેટલો રોડ રસ્તો ખરાબ છે, તો તમે જોઈ લેજો, અને વહેલી તકે આ રોડનું કામ પૂરું કરવામાં નહીં આવે તો અમે બધા ગામના બધા લોકો ભેગા મળીને, આજે તો આટલા જ આવ્યા છે, પણ યાદ રાખજો, જ્યારે રોડ નહીં થાય, એક જ મહિનાની અંદર રોડ નહીં થાય, ત્યારે કંઈ મોટું થશે, યાદ રાખજો, હવે સમજી જજો। આપણી સાથે સ્થાનિક પણ છે, મંત્રી આપ પણ આવ્યા છો ગામના રહીશો સાથે, કેટલા સમયથી આ પરિસ્થિતિ છે શું કહેવામાં? 1 જાન્યુઆરીથી આ જે કામ થયું છે લગભગ આજે 3-4 મહિના થઈ ગયા, તો બી એ લોકોએ, મેં પણ આવું સાંભળ્યું છે કે વારંવાર રજૂઆત કરી પણ એ લોકોએ કંઈ કામ કર્યું નથી। જેને આપણે વાત કરીએ છીએ, લોકો એવું જ કહે છે કે 15 દિવસમાં ચાલુ થઈ જશે, પણ હજુ પણ થયું નથી। એટલે ચોમાસું આવે છે તે પહેલાં રોડનું કામ પૂરું થાય તો સારું છે, બાકી ચોમાસામાં તકલીફ પડશે ગામના લોકોને। ગામના લોકોને કેવી તકલીફ પડી રહી? અત્યારે તો બહુ એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે આવવા જવામાં તકલીફ થાય છે, એક બીજી બાઇકોવાળા અથડાય છે, અને આવું બધી ઘટનાઓ થઈ રહી છે। શું લાગે, કેટલા અકસ્માતો અને કેટલી પરેશાની અત્યાર સુધી લોકોએ વેઠી છે? લગભગ અસંખ્ય અકસ્માતો થયા હશે આવા। તમારી શું માંગણી છે? આપણે, મારી માગણી તો એ જ છે કે જેમ તેમ કરીને ગમે તે રીતે તાત્કાલિક રોડ બનાવવો જોઈએ। જે કોન્ટ્રાક્ટરને રોડ ખોદવાની પરમિશન જ નથી, છતાંય રોડ ખોદી નાખ્યો, શું રોષ વ્યક્ત કરો? એ તો હવે એમણે રોડ ખરેખર ના તોડવો જોઈએ, એમને પરમિશન નથી આપી તો એમને રોડ તોડવાની કોને એમને આવું કહ્યું હતું? પરમિશન નથી મળી તો રોડ ના તોડવો જોઈએ, સાઈડમાં જગ્યા હતી તો સાઈડમાંથી લાઈન લેવાય ને, તો એ શું કામ એમણે નથી લીધી એવી? આગામી સમયમાં રોડ નહીં બને તો આંદોલન કરવાની કે અધિકારીઓ સુધી પહોંચવાની તૈયારી ખરી? ના ના, તૈયારી, ફૂલ તૈયારી। ચોક્કસ દર્શક મિત્રો, જે પ્રકારે આપણે સાંભળ્યું એમ કે થોડા સમયોની અંદર જો આ પાદરા લુણાનો રોડ નહીં બને તો તમામ રહીશો જે છે અધિકારીઓના ઓફિસમાં ડેરો નાખશે, ઉગ્ર આંદોલન કરશે, તે પ્રકારની વાત છે। કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા, પાદરા। સલમાનભાઈ, ખરેખર બહુ ગંભીર પરિસ્થિતિ છે,
रोड तमे क्रॉस खोदी नाख्यो छे। अमे डीई साहेबनी राकेशभाईनी ऑफिसमां छीए अत्यार। डीई साहेब स्पष्ट एवुं कहे छे कि भाई अमारी परमिशन वगर अमे परमिशन आपी दी रोडनी जमणी बाजु वन साइड खोदवानी, बराबर। छतां क्रॉस ખોદવામાં આવ્યું, રોડની વચ્ચે ખોદવામાં આવ્યું, ખોદ્યું તમે એનોય વાંધો નથી, પણ એના પછી આજે તમે પરિસ્થિતિ જો આટલા બધા ગંભીર ખાડા છે સાહેબ, આ સફરગા મહિલાઓ હોય આ બધા કેવી રીતે જાય ત્યાંથી? સલમાનભાઈ તમારા અધિકારી ઝા સાહેબ છે ને કદાચ? ઝા સાહેબને અત્યારે અલ્ટિમેટમ આપ્યું છે, ફોન પર વાત થઈ છે, તમને બહુ રિક્વેસ્ટ થઈ કહીએ કે આ કામ હવે તમારે કરવું પડશે, નહીં તો ચોમાસામાં છે ને સાહેબ અમારે તરીમ જવું પડશે, કેવું? બધો કાદો લઈને ઓફિસ આવીશું, હા હા હા, કાદો લઈને ઓફિસ આવીશું, હા હા હા, કાદો લઈને ઓફિસ આવીશું, હા 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 હા, કાદો લઈને ઓફિસ આવીશું, 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 હા મેડમ। જે લુણા મહલી રોડ છે એ રોડને પહેલી જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધીમાં જે શું કહેવાય કે પાઇપલાઇન નાખવામાં આવી છે, આવનાર સમયની અંદર એક મહિનાની અંદર ચોમાસું આવી રહ્યું છે, તો તે પહેલા અમારા સૌની રજૂઆત એ છે કે તે પહેલા આ રોડનું નવીનીકરણ થાય અને રોડ પહેલી તકે ચાલુ થાય એવી અમારી સૌની માંગ છે। મેડમ, આજરોજ પાંદરાના લુણા ગામના લોકોએ આપને રજૂઆત કરી છે રસ્તા બાબતે અને ખૂબ મોટી સમસ્યા છે, શું કહેશો? આજરોજ લુણા ગામના અરજદારોએ મને આવેદનપત્ર આપ્યું છે, તેમાં એમની માંગણી એવી છે કે લુણા ગામે પાઇપલાઇન નાખવાના કારણે જાન્યુઆરી મહિનામાં જે મહલીથી લુણા જતો રોડ હતો એ ખોદી નાખ્યો છે અને એનું સમારકામ હજી બાકી છે, તો એમની માંગણી એવી છે કે વરસાદ પડતા પહેલાં એ રોડનું સમારકામ પૂરું કરે અને એમને વરસાદમાં તકલીફ ના પડે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે, જે બાબતે લાગુ પડતા વિભાગમાં હું એમનું આવેદનપત્ર ફોરવર્ડ કરી દઉં। લાગુ પડતા વિભાગના અધિકારી સાથે હું પોતે વાત કરી અને જલ્દીમાં જલ્દી એમનું કામ પૂરું થાય એવો પ્રયત્ન કરીશ। સાહેબ, આજે લુણા ગામના લોકો દ્વારા રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, છેલ્લા ઘણા સમયથી રોડ ખરાબ છે, આગામી ચોમાસું પણ છે અને ઘણી તકલીફો છે, આપને રજૂઆત કરી છે, શું કહેશો? લુણા ગામના વ્યક્તિઓ દ્વારા આજે લુણા ગામમાં જવાનો જે રસ્તો છે, જે પાણી પુરવઠાની પાઇપલાઇન નાખવાના કારણે જે ખોદકામ કરવામાં આવ્યું છે એ રિપેરિંગ કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆત બાબતે કન્સર્ન જે ઓથોરિટી છે એને અહીંયાથી અમે જણાવીશું અને જે આવેદનપત્ર આપ્યું છે એની કાર્યવાહી કરવા માટે ઉપલી કક્ષાએ અમે મોકલી આપીશું।